આજે મેં મેજિક કર્યું તમને એવું થતું હશે કે શું બોલે છે આ નિકિતા જી હા આજે મેં રસોઈ કરતાં કરતાં એવું સરસ મજાનું મેજિક કર્યું ને કે મને આજે બહુ જ મજા આવી ગઈ બનાવવાની તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા છે તમને એવું થતું હશે તીખા ગાંઠિયા અને આ મેજિક શું છે આ બધું તો ચાલો હું તમને દેખાડું આગળ કે કેવી રીતે મેં મેજિક કર્યું તો એકદમ સરસ મજાના ક્રિસ્પી એવા અને બિલકુલ પણ તેલ ના રહે એવા ગાંઠિયા આપણે ઘરે બનાવવાના છીએ સેમ ફરસાણવાળાની દુકાને મળે એવા જ તો સૌથી પહેલાં તો બીજી પ્રિપરેશન કરીએ એ પહેલાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ હવે મારું તવલું તો મારા મોડા કરતાં પણ વધારે ચમકે છે તમને એવું થતું હશે હું જો કોઈ જાતની એડ નથી કરતી પણ હા હું તમને એવું કહું કે આવું ચોખ્ખું તવલું હોય ને એને મેં પવાર પાવડરથી ઉટકેલું છે એટલે એ રીતે પ્રોપર સરસ સાફ થઈ જશે આ તો એમ જ ખાલી હું તમને નોલેજ માટે આપું છું કે ભાઈ તમારે પણ જો આવી રીતે સરસ ધોવું હોય તો આ રીતનું કરજો મારા જેમ હવે અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે બે કપ જેટલો ને ચણાના લોટને હંમેશા આમ દબાવીને જ ભરવાનો એટલે કે એનું વોલ્યુમ વધારે હોય એટલે તમને જ્યારે આપણે પાણી નાખશું ને એટલે ઓછો થઈ જશે લોટ એટલા માટે એકદમ દબાવીને ભરવાનો વાટકામાં અને આને આપણે ચાળીએ ને તો બહુ ઝંઝર જેવું લાગતું હોય વાર લાગતું હોય ચણાનો લોટ અને મેંદાને પણ આ રીતે તમે આ ટ્રીકથી ચાળશો ને જે વાટકો ઊંધો મૂકીને તો એ રીતે ઇઝીલી ચડાઈ જતું હોય આ રીતે વાટકાની મદદથી આપણે ચાળી દેવાનો લોટને તો ફટાફટથી ચડાઈ જશે હવે આપણે સૌથી પહેલાં લોટ ચાળી લીધો હવે બધા મસાલા કરી દેવાના છે પણ આજે હું એક થોડી અલગ રીતથી તમને મસાલા કરતા શીખવાડીશ કારણ કે જો ઘણીવાર આમનામ તમે લોટમાં પણ બધા મસાલા કરી શકો છો પણ લોટમાં નાખશો તો જલ્દીથી મિક્સ નથી થતા અને ટાઈમ લાગતો હોય છે મિક્સ થતાં પણ આજે એ ટ્રીકથી આપણે કરીશું કે મસાલાનો એકદમ એકરસ થઈ જશે અને સરસ મજાનો ટેસ્ટ પણ આવશે ઉભરાઈને તો એના માટે મેં અહીંયા પોણો કપ જેટલું પાણી ઉકળવા મૂકેલું છે આપણે બે કપ લોટ સામે પોણો કપ પાણી લેવાનું છે એની સામે એક ચમચી જેટલું લાલ મરચું અને એક ચપટી જેટલી જ હળદર નાખવાની છે હળદર ના નાખો તો ચાલે પણ થોડું આપણે કલર માટે નાખીએ છીએ ટેસ્ટ પ્રમાણે મીઠું તો અહીંયા મેં પોણી ચમચી જેટલું મીઠું લીધેલું છે અડધી ચમચી જેટલા અજમા અને એક ચમચી જેટલું તેલ બે કપ લોટમાં એક ચમચી જ તેલ નાખવાનું તેલ વધારે નથી એડ કરવાનું અને આ રીતે પાણીને એકાદ મિનિટ માટે ઉકળવા દેવાનું આ રીતે ઉભરો આવે અને જો તમને ફીણી દેખાય તો આ રીતે ઉભરો આવવો જોઈએ એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની હવે આપણું મેજિક સ્ટાર્ટ થશે તો અહીંયા મેં નાની અડધી ચમચી જેટલો સોડા લીધેલો છે સોડાને એકદમ ગરમ પાણીમાં આપણે એડ કરી દઈએ તો બધા મસાલા આનાંદર જ છે અને ધીરે ધીરે બબલ્સ થઈ સોડા એકદમ સરસ એક્ટિવેટ થઈ ગયો અને બધા મસાલા એકદમ ઉભરાઈને આવે છે એની સુગંધ એટલી બધી સરસ આવે છે ને તો આ રીતે તમે મસાલા કરશો ને પાણીમાં તો હંમેશાથી એકદમ સરસ એકરસ થઈ જશે ટેસ્ટ પણ આનો આ ગાંઠિયાનો બહુ જ સરસ આવશે અને ગરમ પાણી આપણે એટલે કરીએ છીએ આમનામ પણ તમે પાણી યુઝ કરી શકો પણ ફરસાણવાળાની દુકાન જો એકદમ ફરસા બનાવવા હોય ને કે અંદરથી એકદમ નરમ ને ઉપરથી એકદમ કડક એટલે કે એકદમ ક્રિસ્પી પડ તો એના માટે તમારે આ રીતે ગરમ પાણી કરવું જ પડશે તો આપણે શું કર્યું ગરમ પાણીમાં તેલ તો નાખવાનું જ હોય જેથી કરીને સરસ ક્રિસ્પીનેસ આવે તો એની સાથે બીજા મસાલા પણ એડ કરી દીધા એટલે કે આપણો એકદમ સરસ મજાનો લોટ બંધાઈ જાય હાથે હા આ થળિયા વગર એટલે કે આ રીતે ચમચીથી જ લોટ ભેગો થઈ જશે જો આ રીતનો તો પોણો કપ પાણીની આપણે જરૂર પડી છે અને બે કપ લોટ સામે અને આ રીતે ચમચીથી જ હલાવી દેવાનું જેથી કરીને ગરમ ના લાગે તો લોટ તો આપણો બંધાઈ જ ગયો છે અહીંયા આપણે કોઈ રોટલીના લોટ કે એને જેમ કે ભાખરીની જેમ નથી બાંધવાનો ભેગો નથી કરવાનો આ રીતે ગોળ ગોળ કરવાનો એટલે એકદમ સરસ એક રસ લોટ થઈ જશે હવે હાથેથી એને થોડો મસળી દઈએ હવે ગરમ નથી એટલા માટે અને તો આમાં એકાદ ચમચી જેટલું પાણી નાખવાનું અને જો આ લોટનો કલર આવો છે ને ડાર્ક હવે એકદમ આમ પાણી નાખશું અને આ રીતે એને ફેંટશું ને તો થોડો લાઇટ કલર થઈ જશે જેથી કરીને એકદમ સરસ મજાનો આપણો લોટ ગાંઠિયા પાડવા માટે રેડી થઈ જશે ફરસાણવાળા આવું રીતે કરતા હોય છે જો હું તમને દેખાડું છું આ રીતનું હલાવવાનું હાથેથી આંગળીની મદદથી અને પછી થોડું પાછું અડધી ચમચી જેટલું પાણી નાખી આ રીતે ફરી મિક્સ કરી દીધું તો જો લોટ અત્યારે મારા છે તો અને બેથી ત્રણ મિનિટ માટે મેં આ રીતે ફેંટી લીધું છે હવે આપણે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે સરસ તો આપણે ચેક કરી લઈએ તો સૌથી પહેલાં તો અહીંયા આપણે સેવ મેકર એટલે કે સેવ પડવાનો જે સંચો હોય ને એ મેં લીધેલો છે એ પણ મેં સરસ ઉટકેલો છે હવે અહીંયા પણ હું એડ નથી કરતી પણ આ રીતનો મેં સરસ ઉટકવા માટે હું અહીંયા પીતાંબરી પાવડરનો યુઝ કરું છું કારણ કે આમાં કેવું હોય જો બધી ગૃહિણીઓ એટલે કે લેડીઝને એવું હોય કે ભાઈ આવી રીતનું આ ઉટકેલું બધું સરસ રાખતા હોય તો આપણને કામ લાગતું હોય એટલા માટે કામ લાગે એટલે હું તમને આ વસ્તુ કેતી જાઉં છું જેથી કરીને તમારે ઉટકવામાં પણ સરળતા રહે અને આમ તો બધા કરતા જ હોય પા કંઈ નવું નથી તો મને એવું લાગે છે કે હું કહું ઘણાને ના ખબર હોય તો એ લોકો પિતામરી પાવડરથી આ રીતનો સરસ મજાનો સંચો ઉટકી શકે છે એટલા માટે ઇઝીલી ઓછી મહેનતમાં સરસ ચમકદાર થઈ જશે વાસણ આપણા હવે અહીંયા આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું અને અહીંયા મેં ગાંઠિયા પાડવાનું જે જાળી આવે છે ને મોટી રાઉન્ડ શેપવાળી એ મેં લીધેલી છે એટલે કે કાણાવાળી રાઉન્ડ કાણાવાળી અને આ રીતે ચમચીથી ભરી દઉં છું કારણ કે હાથેથી ભરશું ને તો થોડું વધારે બગડશે સંચો બધું અહીંયા આપણું પ્લેટફોર્મ પણ ચોખ્ખું રહે આપણા હાથ પણ ના બગડે તો એ રીતે મેં ચમચીથી ભરી દીધેલું છે તો બે કપ લોટ આપણે એક જ સંચો બનશે એટલી સેવ બનશે પણ ઘણી બધી સેવ થશે એક સંચામાં પણ તો આ રીતે ધીરે રહીને એને પણ મેં ઉપરથી ગ્રીસ કરી દીધેલો છે સંચાને અંદરથી અને ઉપરથી તો આ રીતે હવે તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરીએ તો એકદમ પરફેક્ટ તેલ છે થોડું જો આવી રીતે બેટર નાખ્યું તો ધીરે રીતે બબલ્સથી ઉપર આવી ગયું એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે અને તળવાની એક ટ્રીક છે જો એકદમ પરફેક્ટ તમારે ગાંઠિયા પાડવા હોય ને તો પહેલાં તો શું કરવાનું આ રીતે મીડિયમ પહેલાં હાઈ ફ્લેમ રાખવાની હાઈ ફ્લેમથી જે પ્રોપર તેલ ગરમ થાય ધુમાડા નીકળે એટલે મીડિયમ કરી દેવાની મીડિયમ ફ્લેમ પર જ તમારે આ રીતે ગાંઠિયા પાડતા જવાના છે અને આ રીતે જો બબલ્સ થશે બબલ્સ બેસી જશે અને ગાંઠિયા ઉપર આવશે પછી જ તમારે એને પલટાવાનો ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર એને થવા જ દેવાનું અડવાનું બિલકુલ જ નથી આ આમાં બિલકુલ પણ તેલ નહીં રહે અંદર જો આ રીતે બબલ્સ બેસી ગયા હવે બીજી સાઈડ પલટાવી દેવાનું તો આ એની ટ્રીક છે તળવા માટેની પણ એકદમ ઇઝી છે બેથી ત્રણ વાર તમે આમથી આમ ફેરો છો ને ત્યાં આપણા ગાંઠિયા બનીને રેડી થઈ જશે બિલકુલ પણ વાર નહીં લાગે અને તમે હજી તેલ પ્રોપર ના ને નાખશો ને તો એકદમ તેલિયા ગાંઠિયા થઈ જશે એટલે એ બધી વસ્તુનું થોડું ધ્યાન રાખશો એટલે તમારા ગાંઠિયા એકદમ સેમ ફરસાવાળાની દુકાન જેવા બિલકુલ પણ તેલ ના રહે એવા અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે તો આ રીતે મેં મીડિયમ ફ્લેમ રાખી દીધેલી છે હું ચેક કરું છું કે પ્રોપર તળાણા છે કે નહીં તો એકદમ પરફેક્ટ છે ખાવામાં અને એકદમ મસ્ત બન્યા છે તો એકવાર મારી આ ટ્રીકથી ગાંઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો સેમ તમે બહારથી લાવવા હોય એવું જ તમને લાગશે ને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ કારણ કે ગરમ પાણીમાં આપણે બધા મસાલા નાખશું ને એટલે ઉભરાઈને એનો ટેસ્ટ આવશે જેમ કે આપણે એના અંદર અજમાન એ બધું નાખ્યું છે તેનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો અને હા મારા વિડિયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને નિકિસ કિચનને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કારણ કે આ તમારા સપોર્ટની મને બહુ જ જરૂર છે તમારો સપોર્ટ વગર હું આગળ નહીં વધી શકું એટલા માટે હું તમારા માટે નવી નવી રેસીપી લાવ્યા રાખું અને તમે મને સપોર્ટ કરતા રહો તો તમારા ગામમાં કે સિટીમાં કોના આ તીખા ગાંઠિયા વખણાય છે એનું નામ જરૂરથી આપજો તો મને પણ ખબર પડે કે આ ગામના કે આ સિટીમાં આ ભાઈના ગાંઠિયા વખણાય છે તો જો હું કેવા ક્રિસ્પી છે તમને દેખાડું જોઈને જ તમને આઈડિયા આવી જશે બિલકુલ પણ તેલ નથી રહ્યું અને અવાજ સાંભળો મારે કહેવું પણ નહીં પડે એટલો સરસ ગાંઠિયા બનીને રેડી થયા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ